દેશમાં શિંગદાણાનો કરોડોનો વેપાર જેના પર નિર્ભર છે તે અમરેલી જિલ્લાનો શિંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની અણી પર આવી ગયો છે. વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર ધરાવતી અમરેલી જિલ્લાની 55 ઇન્ડસ્ટ્રીજ એક જ દિવસ ચાલે તેટલા શિંગદાણા હોવાથી ઇન્ડસ્ટ્રીજ બંધ થવાનો ભય તોડાઈ રહ્યો છે. ખેતીની આવક ઉપજના દોઢ ગણા કરવાની વાત હજુ હવામાં છે, પરંતુ હાલ તો નિકાસમાં રાહત ન મળતા નિકાસના વેપારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોઈએ મંદીના માર વચ્ચે શિંગદાણાના ઉદ્યોગનો કેવો છે હાલ. શિંગદાણા ઉદ્યોગ પર તોડાઈ રહ્યો છે ભય. શું છીનવાઈ જશે શ્રમિકોની રોજગારી? માલની અછત પર ટેક્સનું ભારણ. આજે અમરેલી જિલ્લામાં આવેલો શિંગદાણા ઉદ્યોગ અમરેલી જિલ્લાના 11 તાલુકામાં 55 જેટલા વિદેશમાં નિકાસ કરતા શિંગદાણા ઉદ્યોગ આવેલા છે. પરંતુ આ ઉદ્યોગ પર હાલ મુશ્કેલી એ આવી છે કે વિદેશમાં શિંગદાણા એક્સપોર્ટ કરતા ઉદ્યોગો શિંગદાણાના અભાવે બંધ થવાની અણી પર આવીને ઉભા છે. રાજ્યમાં શિંગદાણા વિદેશોમાં ભારે વિદેશી હુંડિયામણ રળી આપે છે, પણ સરકાર દ્વારા વિદેશમાં જતા શિંગદાણાના ઉદ્યોગને ડ્રોબેક ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે નિકાસ દરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વિદેશમાં એક્સપોર્ટ કરતા અમરેલી જિલ્લાના 55 જેટલા શિંગદાણા ઉદ્યોગો બંધ થવાની કતારમાં ઉભા છે. ગઈસલની સ્થિતિ અને હોનની સ્થિતિમાં તો બહુ ફરક છે, ડિફરન્સ. કે ગઈસલ તો એમનો 6-7 મહિના કારખાના ચાલ્યા હતા અમરેલી જિલ્લાના, અને ઓન સાલ તો 2 મહિના જ કારખાના ચાલ્યા છે, એટલે ઓન તો સિઝન નથી જ પણ એવું ગણાય. તો એમનો ને અમરેલી જિલ્લામાં લગભગ 1500-1700 કરોડ નું ટર્નઓવર હતું. ઓન સાલ તો બહુ નાનું રહેશે, 400-500 કરોડે માંડ પહોંચશે એમ. અમરેલી જિલ્લામાં વિદેશમાં નિકાસ કરતા શિંગદાણાના 50 ઉપરાંત કારખાનાઓ ધમધમે છે. એક શિંગદાણાના કારખાનામાં મજૂરોથી લઈ ટ્રક ડ્રાઈવર સહિત 50-60 વ્યક્તિઓને રોજગારી મળી રહી છે. 50 કારખાનાઓ ગણીએ તો 5,000-6,000 મજૂરો પર રોજગારી છીનવાઈ જવાનો ભય તોડાઈ રહ્યો છે. કેમ કે વિદેશમાં એક્સપોર્ટ કરવાના શિંગદાણા જ નથી રહ્યા, જેનું મોટું કારણ સરકાર દ્વારા ડ્રોબેક કમિશન પ્રથામાં થયેલો ઘટાડો પણ હોવાનું જાણવા મળ્યું. કેમ કે પહેલા સરકાર દ્વારા વિદેશમાં મગફળી નિકાસ કરનાર ઉદ્યોગકારને 1% ડ્રોબેક ટેક્સ આપતી હતી, પરંતુ હવે તે ઘટાડી 0.15% કરી નાખતા શિંગદાણા ઉદ્યોગ ભાંગી ગયો છે. ગત વર્ષે 1500 કરોડનું ટર્ન ઓવર ધરાવતું શિંગદાણા ઉદ્યોગ આ વર્ષે ફક્ત 500 કરોડનું જ ટર્ન ઓવર કરી શકે છે. ગવર્મેન્ટ પેલા શિંગદાણામાં 1% ડ્રોબેક આપતી, અત્યારે એમાં 15% ડ્રોબેક આપે છે, 0.15% અને આ ડ્રોબેકના લીધે ઘણો ખરો અત્યારે ફેર પડે છે ઉદ્યોગમાં. ઓછા માર્જિનના લીધે બીજા દેશની જોડે આપણે કમ્પિટિશન નથી કરી શકતા. જેમ કે આફ્રિકામાં અત્યારે સુદાનનો માલ ઇન્ડિયા કરતાં $100 સસ્તો મળે છે, અને જેના લીધે બહારની જે કન્ટ્રીના બાયર છે, જેમ કે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ છે, એ બધી કન્ટ્રીના જે બાયરો છે એ લોકોને અત્યારે આ વધારે ઈ માલ પ્રિફર કરે છે, કે જેના લીધે કારણ કે ઈ માલ ઓછો મળે છે અને સારો મળે છે, અને જેના લીધે અહીંનું માર્કેટ કઈ મૂવમેન્ટ કરતું નથી. શિંગદાણા ઉદ્યોગે સૌરાષ્ટ્રની આગવી ઓળખ હોવા ઉપરાંત અનેક શ્રમિકોને ઘર આંગણે રોજી આપી રહ્યો છે, પરંતુ સરકારી નીતિના કારણે હાલ આ ઉદ્યોગ જ્યારે પડી ભાંગવાની અણી પર છે ત્યારે સૌથી વધારે ભય શ્રમિકોની રોજી છીનવાઈ જવાનો છે. સરકાર આ દિશામાં વહેલી તકે વિચારે તે ખૂબ જરૂરી છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.